नमस्कार, हूँ छु भरत सिंगड़। आप सबनु भरत सिंगड़ फेसबुक पेज पर हार्दिक स्वागत करू छु। तमने एवं लागत हशे कि भाई स्क्रीन पर तो बीजू कंईक छे, बोले छे बीजे क्यांक थी। तो हवे तमारो जे सवाल हतो कि भाई लाइव थईए छे त्यारे लाइटिंग नो प्रॉब्लम हतो, डिजिटल बोर्ड में पाछळ देखातुं नहोतुं, एवा घणा बधा प्रश्न हता। हवे प्रश्न छे के नथी ए तमारे जोईने नक्की करवानुं छे। અને ખૂબ સારી રીતે હવે આપણે લાઈવ થઈશું, ખૂબ સારી રીતે વિડીયો બનાવીશું। એટલે આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને આપ સૌને વિનંતી કરું છું વિડીયો શેર કરજો। હું તમને દેખાતો નહીં હોઉં, હવે દેખાઈશ। પ્રશ્ન હતો તો નમસ્કાર, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। હવે તમારી કોમેન્ટ પણ હું વાંચી શકીશ અને તમને બધાને જવાબ પણ હું આપી શકીશ। એટલે આપ સૌને વિનંતી કરું છું કે ઝડપથી આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા। પાછળ વિષય મારે તમને અવારનવાર વિષય આપવાની જરૂર નથી। હવે પાછળ જ એક સારી એવી થંબનેલ તૈયાર કરી છે, બહુ સારી ક્વોલિટીમાં, અને એ તમને એવો દેખાશે। હવે એકવાર લાઈવ હું આમાં તમારી કોમેન્ટ જોઈ લઉં, પછી આપણે આગળ વધીએ। મારો અવાજ તમારા સુધી આવતો હશે તો હમણાં તમને કહું ત્યારે। ઓકે, પાંચ લોકો લાઈવ છે। એ કે પરમાર, જય માતાજી। કેમ લાગે છે હવે તમને? પાંચ લોકો લાઈવ છે, ડબલ અવાજ નહીં આવે, હું ખાલી ચેક કરતો હતો મારો અવાજ કેવો આવે છે। અને સેટઅપ કેવું છે કોમેન્ટ બોક્સના માધ્યમથી જણાવજો, જેટલા લોકો લાઈવ છે બધાને વિનંતી કરું। છ લોકો લાઈવ છે, સેટઅપ કેવું આવે છે એને જણાવવાનો ખાસ પ્રયત્ન કરજો। પાછળ એક વિષય લખી દીધો છે કે જ્ઞાન સહાયકોની ભરતી જે છે એ ભરતીમાં જે અન્યાય થઈ રહ્યો છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું। આખો વિષય છે એના ઉપર આપણે ખૂબ બધી ચર્ચાઓ કરવાના છે, અને એ વિષય ઉપર ચર્ચા કરતા 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 તમારી જે કોઈ કોમેન્ટ્સ હોય, જે કોઈ વાતો હોય, જે કોઈ વિષયો હોય એને પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું। એટલે કંઈ ડિસ્ટર્બન્સ થાય અવાજનો આ છે તે છે તો મને તાત્કાલિક કોમેન્ટ બોક્સના માધ્યમથી જણાવજો। ફારૂકભાઈ કાજી, અમારા ઉનાના સ્થાનિક પત્રકાર અને ખૂબ જ જય હિન્દમાં કામ કરે છે, સાથે સાથે ઘણા બધા એવા દૈનિક પત્રો છે એની સાથે જોડાયેલા છે, તો એમનું પણ હાર્દિક સ્વાગત કરું છું અને એમને પૂછીશ કે ભાઈ હવે સ્ટુડિયો કેવો લાગે છે, પ્રોપર લાઇટિંગ, પ્રોપર બધી વસ્તુ, પ્રોપર અવાજ, કેવો સ્ટુડિયો લાગે છે, કોઈ ડિસ્ટર્બન્સ છે કે નથી, આજુબાજુનો અવાજ પણ તમને લગભગ નહીં આવતો હોય। ભરતભાઈ રાઠોડ, જય માતાજી। ખૂબ અગત્યનો વિષય છે અને એ વિષય ઉપર લાઈવ ચર્ચા કરવાના છે। હવે ચર્ચા વધારે અસરકારક રીતે થશે, કેમ થશે? તમારી સામે આ ડિજિટલ બોર્ડ છે, બહુ મોટું બોર્ડ છે, તમને કદાચ એમાં નાનું લાગતું હોય એવું હું માનું છું, અને એ ડિજિટલના બોર્ડના માધ્યમથી આપણે ખૂબ બધી પીડીએફ ફાઇલો હોય, પીપીટી ફાઇલો હોય એના ઉપર ચર્ચા કરીશું। એટલે જે 14 લોકો લાઈવ જોઈ રહ્યા છો એને ખાસ વિનંતી કરીશ કે તમે આ વિડીયોને બને એટલા ગ્રુપમાં શેર કરજો। આવી જ રીતે હવે આપણે ખૂબ અસરકારક રીતે લાઈવ થશું અને કોઈ પણ પ્રકારના ડિસ્ટર્બન્સ વગર, હવે કોલ પણ નહીં આવે, વાઈફાઈનું સેટઅપ છે। એટલે ટૂંકમાં તમને આ વિષય ઉપર ચર્ચા શરૂ કરતા પહેલા, યારો કા યાર, બધું બરાબર છે, આભાર। ઘણા બધા એવા યુવાનો છે, અમારા મિલાપ છે એવા ઘણા બધા બે ત્રણ યુવાનો છે, એક સતીશ સિંગર કરીને છે ફાફણીથી, તો એ બધા યુવાનોએ ક્યાંક ને ક્યાંક ટેકનિકલ સપોર્ટ આપવાના પણ કામ કર્યા છે મને। એક જ્યારે એક સ્ટુડિયાની, જ્યારે એક સ્ટુડિયો બનાવવાની વાત હોય તો એ સ્ટુડિયો સેટઅપ એમને નથી થતું, અમારે ગોપાલભાઈ પામક છે એટલે એ એમને નથી થતું, એ બધું લાઇટિંગ પ્રોપર, બોર્ડ પ્રોપર, ટેબલ પ્રોપર, કેમેરો પ્રોપર, અને બધું પ્રોપર હોવું જોઈએ, અવાજ પણ આજુબાજુનો ન આવવો જોઈએ, માઇક પ્રોપર હોવું જોઈએ,
આની પાછળ ઘણા બધા લોકોની મહેનત છે અને ઘણા બધા લોકોનો સપોર્ટ છે, એટલે આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું ને, આભાર માનું છું. શૈલેષભાઈ બામણિયા, જય શ્રી રામ બામણિયા, એમઆરબી સિંહ આભાર, જય શ્રી રામ શૈલેષભાઈ. ઓકે, આપ સૌને વિનંતી કરું છું કે બને એટલા ગ્રુપમાં હજી શેર કરો. વિષય ઉપર ચર્ચા કરતા પહેલા એક ચોખવટ પાડી દઉં છું કે હવે ડિજિટલ પ્લેટફોર્મ ઉપર અલગ રીતે આપણે આવવા માટે તૈયાર છીએ. આખું સેટઅપ તૈયાર છે, હજુ થોડું ઘણું લાઇટિંગ, પ્રોપર લાઇટિંગમાં ફેરફાર કરીશું. હજુ વધારે સારી રીતે આપણે અસરકારક રીતે લાઇટિંગ લાવી શકીએ એ માટે પ્રયત્ન કરીશું. હવે આપણે આપ સૌને મારે એક વિનંતી કરવી છે કે હવે આપણે બે પ્લેટફોર્મ ઉપર આવીશું. એક, આપ સૌ જાણો છો કે ભાઈ મારી ડિગ્રી જે છે DRS MRS ઇન એગ્રીકલ્ચરમાં છે, એટલે ખેતીવાડીમાં, અને હું 2015 ખેતીવાડી સાથે જ કામગીરી કરું છું, ખેડૂતો સાથે કામગીરી કરું છું, ખેડૂતોને તાલીમ આપવાની કામગીરી કરું છું. તો એના માટે થઈને આપણે ખેડૂતોને સમયસર સાચી માહિતી મળી રહે એ માટે થઈને આપણે યુટ્યુબમાં એક ખેડૂત સાથી ચેનલ બનાવી છે. એમાં અંદાજે 20,000 કરતાં પણ વધારે સબસ્ક્રાઈબર છે. એના માધ્યમથી આપણે વિડીયો મૂકતા હતા, છેલ્લા 1.5 વર્ષથી એમાં વિડીયો મૂકી શક્યા નથી. ઘણા બધા લોકોનું કહેવું છે કે તમે ક્યાં ગાયબ થઈ ગયા છો. જે વચ્ચે હું ગાયબ થયો હતો એ આના માટે થયો હતો, પ્રોપર એક સ્ટુડિયો તૈયાર થાય અને સ્ટુડિયોના માધ્યમથી આપણે એક સારી ક્વોલિટીવાળા, ઇન્ફોર્મેશન તો છે જ, માહિતી તો તમને મળશે જ, પણ સારી ક્વોલિટી, મૂળ સુધી, કોઈ વિષયને તમારે સમજવો છે તો એને મૂળ સુધી જવા માટે આ પ્લેટફોર્મ બનાવવું મારા માટે ખૂબ અગત્યનું હતું. એટલે એ પ્લેટફોર્મ બનાવવા માટે થઈને 1-1.5 વર્ષનો સમય વચ્ચે ગયો છે. હવે એ ખેડૂત સાથીને પણ તમે યુટ્યુબમાં જઈને સબસ્ક્રાઇબ કરી લેજો. હવે સાથે સાથે ફેસબુકમાં પણ ખેડૂત સાથી પેજ બનાવ્યું છે, એને પણ લાઈક અને ફોલો કરી લેજો. એટલે એના માધ્યમથી આપણે ઓનલી ફોર માત્ર ને માત્ર ખેતીને લગતા વિડીયો બનાવીશું અને એ વિડીયોને આપણે એમાં શેર કરીશું, અપલોડ પણ કરીશું, ક્યારેક ક્યારેક લાઈવ પણ થશું. રહી વાત હવે ફેસબુક લાઈવની, તો આપણે ઘણા બધા વર્ષોથી ફેસબુક લાઈવ થઈએ છીએ. પહેલા ફેસબુક આઈડીમાં લાઈવ થતા હતા, હવે આપણે ફેસબુક પેજમાં લાઈવ થઈએ છીએ. તમે જે અત્યારે લાઈવ છો એ ભરત સિંગર ફેસબુક પેજ પર લાઈવ છો અને આ જ પેજના માધ્યમથી હવે આપણે વારંવાર લાઈવ થવાના છે. પરંતુ યુટ્યુબમાં ભરત સિંગર ઓફિશિયલ ચેનલ બનાવી છે, એમાં પણ આપણે અમુક વિષયો ઉપર 5-7 મિનિટના વિડીયો બનાવીને અપલોડ કરીશું અને આ ફેસબુક આઈડી ઉપર પણ અપલોડ કરીશું. લાઈવ તો થશું જ, એટલે આ બંને પ્લાન સાથે હવે આપણે બંને ફિલ્ડમાં કામ કરીશું. એગ્રીકલ્ચર બેઝ ચેનલ અલગ અને એ જે ભરત સિંગર ઓફિશિયલ ચેનલ યુટ્યુબમાં અને ભરત સિંગર ફેસબુક પેજ જે ફેસબુક પર જે છે, આ બંને ઉપર આપણે લોક પ્રશ્નોને વાચા આપવાનું કામ કરીશું, અસરકારક રીતે રજૂઆત કરવાનું કામ કરીશું અને તમારા સૌના પ્રશ્નો પણ સાંભળવાના પ્રયત્ન કરીશું. એટલે આ જ પદ્ધતિથી હવે આપણે આવનારા સમયમાં લાઈવ થઈશું, વારંવાર લાઈવ થઈશું, વારંવાર પણ વિડીયો અપલોડ કરીશું. વિડીયો એડિટિંગનું કામ છે, આ છે તે છે, બધામાં અમુક લોકોની મદદ પણ છે, એના માધ્યમથી આપણે ખૂબ સારી રીતે ચર્ચા કરીશું. બારૈયા રણજીતભાઈ જય માતાજી, શુક્રભાઈ બામણિયા જય માતાજી, પરમાર કનુભાઈ આભાર. તમામ લોકોને વિનંતી કરીશ કે તમે આ વિડીયોને બને એટલા ગ્રુપમાં શેર કરી દેજો. આ વિષય ઉપર આપણે આજે ચર્ચા કરવાના છે, જ્ઞાન સહાયકોની ભરતી કેટલી યોગ્ય. ઘણા બધા લોકો વિચારતા હશે ભાઈ આ જ્ઞાન સહાયક શું છે, વિદ્યા સહાયક શું છે, આપણને શું અસર પડે. કારણ કે જ્યારે આપણે લાઈવ થતા હોય તો લાઈવના માધ્યમથી આપણને મુદ્દો કેટલી અસર કરશે એ સૌથી મોટો સવાલ છે. ત્યારે જ્ઞાન સહાયકોની ભરતી એટલે કે શિક્ષકોની ભરતી, હવે ગુજરાત સરકાર દ્વારા શિક્ષકોની ભરતી કરવામાં આવી રહી છે અને શિક્ષકોની ભરતી જ્યારે કરવામાં આવી છે ત્યારે જ્ઞાન સહાયક નામ આપવામાં આવ્યું છે. તો તમને તો એવું લાગવું જોઈએ કે ભાઈ સરકાર દ્વારા ભરતી કરવામાં આવે છે તો ભાઈ આ વિષય ઉપર આંદોલન અને એટલું બધું શું કામ ગરમ વાતાવરણ તૈયાર થયું છે, આ પણ એક સવાલ છે. ત્યારે એના ઉપર જ આજે આપણે ચર્ચા કરીશું કે ભાઈ ખરેખર જ્ઞાન સહાયક છે શું. પણ તમારો વિડીયો તમારે શેર કરવો પડશે, તમારા માટે થઈને આખો સ્ટુડિયો સેટઅપ કર્યો છે અને સ્ટુડિયો સેટઅપ કર્યો છે ત્યારે હું માનું છું ત્યાં સુધી તમે બધા ખૂબ મને સાથ અને સહકાર અગાઉ પણ આપ્યો છે, હજુ પણ આપીશો, આપશો એનો મને વિશ્વાસ છે. અને વિશ્વાસ સાથે આપ સૌને હું વિનંતી કરું છું કે વિડીયોને શેર કરજો. 22 લોકો લાઈવ છે. સોલંકી દેવશીભાઈ જય માતાજી, તમારી કોમેન્ટ પણ હું વાંચતો જઉં છું. એટલે હવે સામું છે બધું, કોઈ અમે ચિંતા કરવાની જરૂર નથી, બરાબર. એટલે વિડીયોને શેર કરજો. હવે આ જે વિષય છે તો આ વિષયની અંદર પહેલા શું હતું કે જ્યારે મારે તમને બંધારણમાં લઈ જવા છે અને બંધારણમાં લઈ જાઉં છું ત્યારે
મારો અવાજ પહેલાં તો તમને બધાને ક્લિયર આવતું હશે હું માનું છું ત્યાં સુધી, પછી મને ખબર નથી શું હશે. થોડું ઘણું આજુબાજુનો અવાજ કઈ આવે છે? કારણ કે મને અત્યારે આમાં હું ચાલુ કરીશ તો તમને ડિસ્ટર્બન્સ ઊભું થશે. જે જે લોકો લાઈવ છે એને વિનંતી કરું છું કે શેર કરજો મને એટલા ગ્રુપમાં. ખૂબ અસરકારક રીતે આપણે નવી પદ્ધતિથી લાઈવ થયા છે અને હવે આવી જ રીતે આપણે લાઈવ થશું. સેટઅપ કર્યું છે, ફોલ અપ સેટઅપ છે, આખો સ્ટુડિયો તૈયાર કર્યો છે, એજ્યુકેશનના પર્પઝથી પણ કર્યો છે અને એજ્યુકેશન પણ આપણે જે પણ જે રીતે આપણે ઓકે પરમાર ધર્મેશભાઈ ઓકે ઓકે બરોબર જ છે યારો કયર ઓકે. તો હવે સમજવાના એ પ્રયત્ન કરીએ. બંધારણની ઉપર આપણે પહેલા વાત કરીએ. ઘણા બધા લોકોએ બંધારણને વાંચ્યું છે, ઘણા બધા લોકો સુધી ક્યાંક ને ક્યાંક સવારે ઉઠે એટલે વોટ્સએપ યુનિવર્સિટીમાંથી મેસેજ આવે, એ મેસેજ વાંચવાનો અને એને આપણે સાચો માનીને એ રીતે આપણે જીવવાનું. આ પદ્ધતિથી ચાલે છે અત્યારે દેશમાં. હું માનું છું ત્યાં સુધી યુવાનો ખૂબ બધા તૈયાર થતા જાય છે, યુવાનોને તપાસ પણ કરતા થયા છે, સોશિયલ મીડિયાના સંદેશાઓ ઉપર એમ વિશ્વાસ પણ નથી કરતા, પણ ક્યાંક હજુ પણ એવું છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી જે સંદેશાઓ આવો છે એની તપાસ કર્યા વગર એને આપણે માની લઈએ છીએ, સત્ય માની લઈએ છીએ. ત્યારે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે જે ફારૂકભાઈ કાજી ઓકે આભાર ઓકે ઓકે. સ્ટુડિયો કેવો તૈયાર થયો છે, સેટઅપ કેવું તૈયાર થયું છે? ફારૂકભાઈ કાજી તમને ઓનલાઈન આમંત્રણ આપું છું, તમે એકવાર ઘરે આવો, એક આખો સ્ટુડિયો તમારા એજ્યુકેશન પર્પસ માટે પણ તમને ઉપયોગી બનશે એવું હું માનું છું. બરાબર. તો હવે બંધારણ ઉપર આપણે વાત કરવા જઈએ ત્યારે બંધારણમાં એવું લખ્યું છે, બંધારણમાં એવું કીધું છે, આપણે જયારે બંધારણ અપનાવ્યું 1950માં ત્યારે બંધારણમાં એવું લખ્યું છે, સર્વસંમતિથી આપણે બંધારણ સ્વીકાર્યું છે અને બંધારણમાં એવું લખ્યું છે કે સરકાર કોઈની પણ બને, રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર, એક્સ વાય ઝેડ ની વાત કરું છું. બરાબર. તમને એવું લાગતું હશે કે ભાઈ આ તો સરકારની જ વાત કરે છે, એટલે ભાઈ સરકારથી જ બધું છે, હું કોઈ ભાજપ કોંગ્રેસની વાત નથી કરતો, જયારે કરવાનું થશે ત્યારે કરીશું. બરાબર છે. હવે બંધારણમાં એવું લખ્યું છે જેની પણ સરકાર બને બે વસ્તુ મફત આપવી ફરજિયાત છે અને એ સરકારની જવાબદારી. સરકાર બનતી હોય, બંધારણ સ્વીકાર્યું છે આપણે, આપણે સરકારને મત આપી ચૂંટીને મોકલીએ છીએ, સરકાર બનાવીએ છીએ, ત્યારે સરકારની અમુક જવાબદારીઓ નક્કી થાય અને એ જવાબદારીઓ કઈ કઈ છે એને સમજવાના પ્રયત્ન કરીએ. હવે બંધારણની અંદર લખ્યું છે કે જેની પણ સરકાર બનશે એની સંપૂર્ણ જવાબદારી છે કે જે તે પ્રદેશ કે પ્રાંતના એટલે કે રાજ્ય સરકાર બની હોય કે કેન્દ્ર સરકાર બની હોય તો એના વિસ્તારના લોકોને મફત અને ફરજિયાત શિક્ષણ અને આરોગ્ય આપવાની જવાબદારી બને છે. એટલે કોઈ પણ સરકાર બને તો એ જ્યારે આપણને શિક્ષણ આપે છે, આરોગ્ય આપે છે, તો એ બંધારણીય અધિકાર આપણા પૂરા થાય છે, એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ત્યારે આજે આપણે જે મુદ્દો છે આરોગ્ય ઉપર નથી, આરોગ્ય ઉપર આવીશું આવનારા સમયમાં, સમજવાનો પ્રયત્ન કરીશું, પણ આજે જે છે ખાસ કરીને શિક્ષણ ઉપર આપણે ચર્ચા કરવાના છે. હવે શિક્ષણની અંદર સરકારની જવાબદારી છે કે ભાઈ ગુજરાતના તમામ જે બાળકો છે 5 વર્ષથી લઈ, હવે 6 વર્ષ થઈ ગયા છે, 5 વર્ષથી લઈ અને પ્રાથમિક શિક્ષણ એ મફત અને ફરજિયાત આપવું એ સરકારની જવાબદારી છે. અને જવાબદારીના ભાગરૂપે ગામડાઓની અંદર શાળાઓ બનાવવી, ગામડાઓની અંદર કે શહેરોની અંદર શાળાઓ બનાવવી, એ પછી પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, હાયર સેકન્ડરી, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આપણે કહીએ છીએ, કોલેજો બનાવવી, આ સરકારની પ્રાથમિક જવાબદારી છે. અને એ કોલેજો શાળાઓ બનાવ્યા પછી એમાં શિક્ષકોની ભરતી કરવી એ પણ સરકારની પ્રાથમિક જવાબદારી છે. એટલે કોઈ સરકાર આપણા ઉપર ઉપકાર કરતી નથી. હવે ત્યારે તમને એમ થાય કે ભાઈ સરકાર તો ભરતી કરે છે, સવાલ શેનો છે? આ પાછળ જે બોર્ડ માર્યો છે જ્ઞાન સહાયકોની ભરતી કેટલી યોગ્ય એના ઉપર તમે કેમ ચર્ચા નથી કરતા? એના ઉપર આપણે ધીમે ધીમે જઈએ છીએ, પણ એ પહેલા આપણે સમજવાના એ પ્રયત્ન કરીશું કે જ્યારે કોઈ શિક્ષકની ભરતી થાય તો કોઈ પણ ક્ષેત્રમાં તમે પ્રવેશ કરો, એ દરેક ક્ષેત્રમાં પ્રવેશ કરવા માટે અમુક લાયકાતો નક્કી કરવામાં આવી હોય કે ભાઈ આ લાયકાતો હોય તો એ શિક્ષક બની શકે, તો એ ડોક્ટર બની શકે. દાખલા તરીકે તમને એક ઉદાહરણ આપો, કોઈ આમાંથી આર્ટ્સ કર્યું હોય તો એ ડોક્ટર ના બની શકે, ડોક્ટર બનવા માટે સાયન્સ જ લેવું પડે, સાયન્સમાં પણ અમુક ચોક્કસ વિભાગમાં જ તમારે ભણવું પડે. બરાબર છે. એટલે દરેક માટે એક લાયકાત નક્કી કરી છે અને લાયકાત મેળવવા માટે છે ને ભણવું પડે. આપણા મા બાપ કાળી મજૂરી કરીને પેટે પાટા બાંધીને એ આપણને ભણાવે છે, ભણાવે છે ને, શું કામ ભણાવે છે? એને અપેક્ષાઓ છે આપણી પાસેથી, ભાઈ મારું સંતાન જે છે શું અપેક્ષાઓ ભણાવવાની?
તો ભાઈ મારું સંતાન ભણી ગણીને સમાજની જે વ્યવસ્થાઓ છે એને સમજી શકશે અને સમાજની સાથે ભળીને રહી શકશે. પેલું, મારા સંતાનોને સારા બનાવવાનું કામ શિક્ષણ કરશે. આપણે આપણો ઉદ્દેશ્ય છે, આપણે એક આપણો સ્વાર્થ છે કે ભાઈ આપણે ભણાવીએ છીએ, શું કામ ભણાવે છે આપણ છે, મારા સંતાન એક સારો નાગરિક બનશે, મારો સંતાન આવનારા સમયમાં સારું કામ કરશે, સમાજ માટે સારું કામ કરશે, અથવા સરકારી નોકરી મેળવશે અથવા પ્રાઇવેટ નોકરી મેળવશે. આ સપનાઓ વાલીઓ જોતા હોય, વાલીઓ જયારે સપના જોતા હોય ત્યારે એના સંતાનોની જવાબદારી પણ નક્કી થાય છે કે આપણે ભણીએ છીએ તો આપણે પણ આપણા વાલીઓની અપેક્ષા મુજબ, આપણી અપેક્ષાઓ મુજબ ક્યાંક ને ક્યાંક સારું કરી શકીએ સમાજ માટે, બધા માટે, એવું આપણે કરવું જોઈએ. ત્યારે હું આપ સૌને વિનંતી કરું છું કે આ વિષયને સમજવાના પ્રયત્ન કરજો. તો કોઈ પણ ક્ષેત્રમાં તમારે પ્રવેશ કરવો હોય તો એના માટે અમુક લાયકાતો નક્કી છે અને લાયકાતો મેળવવા માટે મહેનત કરવી પડે. તો આજે જ્યારે સરકારે જે ભરતી બહાર પાડી છે એ ભરતી છે જ્ઞાન સહાયકોની ભરતી. પહેલા પણ શિક્ષકોની ભરતી થતી હતી અને આ પણ ભરતી છે, તો એ બંનેમાં શું ફરક છે એને સમજવાના પ્રયત્ન કરીએ. પરમાર રામભાઈ આભાર, તમામ લોકોનો આભાર માનું છું. વિડીયોને શેર કરજો, વધારેમાં વધારે શેર કરજો. ખૂબ ક્વોલિટી સાથે આપણે હવે લાઈવ થઈશું, તમને કોઈ પ્રકારની તકલીફ ઊભી ન થાય એવી રીતે આપણે લાઈવ થવાના પ્રયત્ન કરીશું. હવે સામાન્ય ભરતી ના ભરતીમાં શું ફરક, તો આજની તારીખે પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક શાળાઓ આ બંને શાળાઓને મર્જ કરીને જો જોવા જઈએ તો મોટા ભાગની સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ છે. અંદાજે જોવા જઈએ તો એક આંકડા પ્રમાણે લગભગ 32,000 કરતા પણ વધારે શિક્ષકોની ગુજરાતમાં ઘટ છે. હવે સવાલ બંધારણને આ બંનેની વચ્ચે થવો જોઈએ. સરકારની જવાબદારી છે કે આપણા બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવું, છતાં શાળાઓ છે તો શાળાઓમાં શિક્ષક નથી, શાળાઓ છે તો શાળાઓમાં ઓરડા નથી. આ એક સવાલ છે. સરકારે ભરતી બહાર પાડી તો જ્ઞાન સહાયકોની ભરતી બહાર પાડી, વિદ્યા સહાયકોની પહેલા ભરતી બહાર પાડી હતી, હવે જ્ઞાન સહાયકો આવ્યા છે. સરકાર અલગ અલગ તર્કો આપે છે, દલીલો કરે છે, ત્યારે એ જાણવાના પ્રયત્ન કરીએ છીએ કે ભાઈ 32,000 જેટલા શિક્ષકો ની જગ્યા ખાલી છે તો આપણા બાળકો ભણતા કેમ હશે. મોટાભાગે વાલીઓ પણ એવું વિચારે છે કે સરકારી શાળાઓમાં શિક્ષણ સારું નથી એટલે આપણે સરકારી શાળાઓમાં ના ભણાવવા જોઈએ, પ્રાઇવેટ શાળાઓમાં ભણાવવા જોઈએ, એવું પણ માને છે. ત્યારે આજના વિડીયોમાં તમને બધાને ખ્યાલ આવી જશે કે સરકારી શિક્ષકો, હું કોઈ પ્રાઇવેટ અને સરકારીની વચ્ચે કોઈ તિરાડા નાખવા નથી માગતો, પણ સરકારી શિક્ષકો કેટલા લાયક હોય છે, કેટલા ક્વોલિફિકેશન વાળા હોય છે એને પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. કઈ રીતે શિક્ષક બનાય, એમને ડાયરેક્ટ શિક્ષક નથી બની જવો. હવે સરકારે જયારે ભરતી બહાર પાડી છે ત્યારે પેલા શિક્ષક અને વિદ્યાર્થીઓનો સંબંધ એ આજીવન સંબંધો હતા. આજની તારીખે આપણે જે ગુરુ પાસે ભણ્યા છે, કારણ કે શિક્ષક માંથી હવે ગુરુ શબ્દનો ઉપયોગ કરીશું. ગુરુ એટલા માટે કીધા છે કે દુનિયાનો કોઈ પણ માણસ લઈ લ્યો, સારા એવા ક્ષેત્રમાં લઈ લ્યો, એને એના શિક્ષક અને એના ગુરુ હોય ને હોય, એ પછી એક સારો રાજનીતિકાર હોય, એ પછી ક્રિકેટર હોય, એ પછી શિક્ષક હોય, ડોક્ટર હોય, એન્જિનિયર હોય, એ પછી સારો વ્યવસાયિક કાર્યક એટલે બિઝનેસમેન હોય, સારો નાગરિક હોય, એ તમામ શિક્ષકો અને ગુરુજનોની તમામને જરૂર પડે. ત્યાંથી એક એક ફેક્ટરી છે, ત્યાંથી એક આખા સમાજની રચના થાય છે. તો એ શિક્ષક સાથે પેલા શું હતું કે કાયમી ધરોબો હતો, કાયમી સંબંધો હતા. શું સંબંધો હતા એની સાથે? કે ભાઈ એક શિક્ષકને આપણે જોઈ જતા તો પણ ભાગી જતા, એને આપણે માન સન્માન આપતા હતા, એની પાસેથી આપણે અપેક્ષાઓ રાખતા હતા કે ભાઈ આપણને સારું ભણાવશે, સારું શિક્ષણ આપશે, સારા સંસ્કાર આપશે તો આપણે સમાજમાં સારી રીતે જીવી શકીશું. પરંતુ આજે એ જે માન્યતા હતી આપણી, એ ખોટી માન્યતા હવે સાબિત થવા જઈ રહી છે. કઈ રીતે? સરકારે જે જ્ઞાન સહાયકોની ભરતી બહાર પાડી છે એ ભરતીના અમુક અંશને આપણે સમજવાના પ્રયત્ન કરીએ અને પછી આપણે શિક્ષક કઈ રીતે બનાય એને સમજવાના પ્રયત્ન કરીશું. એટલે આજે જૂન મહિનામાં આ જ્ઞાન સહાયકોની ભરતી માટે જે ઉમેદવારો ફોર્મ ભરવાના હતા અથવા તો જે ભરતા હતા એના માટે થઈ એ લોકોએ આંદોલનની શરૂઆત કરી. આંદોલનની શરૂઆત કરી ત્યારે જૂન, જુલાઈ, ઓગસ્ટ એટલે લગભગ 3 મહિના જેટલા સમય દરમિયાન કોઈ પણ મીડિયાએ એને કવરેજ આપવાનું કામ નથી કર્યું, એના પ્રશ્નને સમજવાનું કામ નથી કર્યું. એ પછી રાજકીય પક્ષોએ, વિરોધના વિરોધમાં રહેલા જે રાજકીય પક્ષો છે એ લોકોએ આ વિદ્યાર્થીઓને જે આંદોલન કરતા હતા એને સમર્થન આપવાનું કામ કર્યું. ત્યારે
એ પછી આંદોલનને વેગ મળ્યો ને આજે એ લોકો આંદોલન કરે છે. ત્યારે તમને સવાલ થાય કે જે આંદોલન કરે ગુજરાતમાં એક સિસ્ટમ ઉભી થઈ છે, જે આંદોલન કરતો ભાજપ વિરુદ્ધ કેમ આંદોલન થાય? એટલે ભાઈ ભાજપની સરકાર છે, ભાજપે જે નીતિઓ બનાવી છે એ નીતિઓથી મોટા ભાગના મોટા સમૂહને નુકસાન છે. ત્યારે મોટા સમૂહને નુકસાન હોય ત્યારે સ્પષ્ટપણે માની શકાય કે આંદોલન કરવાની જરૂર પડે. ત્યારે કોણ ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ કહેજો ને, શેર કરજો વિડીયોને. હજુ 33 લોકો છે, આપણે 100 લોકોએ લાઈવ પહોંચાડવાનું છે. શેર કરો, હજુ પણ તમારા મુદ્દા માટે લડીએ છીએ. આપણે સૌ સાથે મળીને લડીએ ને તો અસરકારક રીતે જે જ્ઞાન સહાયકો જે અત્યારે ક્યાંક કોઈકના દીકરા છે, કોઈકની દીકરીઓ છે ત્યાં, આજે એના ઉપર છે, કાલે આપણા ઉપર પણ આવી શકે. હે, આપણે પણ સપનાઓ જોઈને બેઠા છે ને કે સરકારી નોકરી, કાયમી નોકરી મળે, હું આ ક્ષેત્રમાં આગળ વધી, આ ક્ષેત્રમાં આગળ વધીશ. ઓકે, તો જે પણ કઈ છે ધીમે ધીમે આપણે, વિજયભાઈ ચુડાસમા આભાર, ચૌહાણ દીપકભાઈ આભાર, જયંતિભાઈ સોલંકી પાલડીથી આભાર. ઓકે, છોકરાઓનું શિક્ષણ પૂરું મળતું નથી, ઓકે એ પણ પ્રશ્ન છે. ઓકે, એની પાછળના કારણો ઘણા બધા છે. આજે તમે તમારી શાળાઓમાં આટા મારજો, ક્યાંક ઓરડાની ઘટ હશે, ક્યાંક શિક્ષકોની ઘટ હશે, શિક્ષકોની અમુક જે શિક્ષકોની જરૂરિયાત છે એ મુજબ શિક્ષકો નહીં હોય, અમુક મુખ્ય વિષયના શિક્ષકો નહીં હોય, અમુક ભાષાના શિક્ષકો નહીં હોય, ત્યારે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે ક્યાંક ને ક્યાંક આ આંદોલન છે આપણને અસર કરશે. કઈ રીતે અસર કરશે? આજે કોઈકના દીકરા દીકરીઓ ત્યાં આંદોલન ઉપર બેઠા છે, એની સાથે જે વ્યવહાર થયો છે સરકાર દ્વારા અને પોલીસ દ્વારા. હા, અમુક પોલીસમાં પોલીસને ખબર છે કે ભાઈ તમને જે નોકરી મળી છે ગુજરાતની પ્રજાના ટેક્સના પૈસે મળી છે, એના પૈસાથી તમને પગાર થાય છે. અને અમુક પોલીસવાળાઓ જે રીતે સરકારનો હાથો બનીને, ભાજપનો હાથો બનીને જે રીતે કાર્યવાહી કરે છે, મંદુક રાખીને, રાગદ્વેષ રાખીને, એ ખૂબ જ દુઃખદ છે. એ આખા ગુજરાતમાં લાગુ પડે છે. એને પણ સમજવાનો પ્રયત્ન કરજો. જ્યારે તમે સારી બાબત છે તમારી ત્યારે અમે શેર કરીએ છીએ, એના વિશે વાત કરીએ છીએ, પણ જે એ જ્ઞાન સહાયકોના વિદ્યાર્થીઓ સાથે જે થયું છે એ ખૂબ જ દુઃખદ થયું છે. મીડિયાએ કવરેજ પણ નથી આપ્યું. ત્યારે તમે વિચારો કે આ જે આંદોલનકારી ત્યાં વિદ્યાર્થીઓ છે, જ્યાં ઉમેદવારો છે, કે જે શિક્ષક બનવાની રેસમાં છે, જેને શિક્ષક બનવું, જેને ટેટ ટાટ બંને પરીક્ષાઓ પાસ કરી છે, એને અપેક્ષાઓ છે, એના સપનાઓ છે કે એને એવું લાગશે કે હવે અમારા સપનાઓ પૂરા થશે, એના વાલીઓને એવું લાગશે કે અમારા સપનાઓ પૂરા થશે, ત્યારે સરકારે એક નવું ડીનવાનું બહાર કાઢ્યું, જેવી રીતે આર્મીની ભરતીમાં કર્યું હતું, અગ્નિવીરોની ભરતી, બધાએ રેગ્યુલર ભરતી પાસ કરી હતી, ગ્રાઉન્ડ પાસ કર્યું, જવાના ઓર્ડર માટે તૈયારીમાં, એ ભરતી રદ કરી નાખીને પછી અગ્નિવીરની ભરતી કાઢી. છતાં આપણે એની સામે ઘણા બધા સવાલો કર્યા, આંદોલનો કર્યા, પણ આ સરકાર બેરી છે જે સાંભળી શકતી નથી, મૂંગી પણ છે કે જે બોલી શકતી નથી. ફક્ત ને ફક્ત પોલીસને હાથો બનાવીને આપણા વિદ્યાર્થીઓને, આપણા યુવાન યુવતીઓને, ભાઈઓ બહેનોને ક્યાંક ને ક્યાંક ઢસડવાનું કામ કર્યું છે, મારવાનું કામ કર્યું છે, ડરાવવાનું કામ કર્યું છે, ધમકાવવાનું કામ કર્યું છે, અને 3 મહિના પછી મીડિયાએ એને ક્યાંક ધ્યાને લેવાનું પણ કામ કર્યું છે. સારો વિષય હતો અને મીડિયાએ ધ્યાને લીધું તો 3 મહિના પછી પણ મોડા મોડા પણ જાગ્યા રિસોવા જે હતું એ. હવે તમને હું થતો છું ભાઈ એ લોકો ત્યાં આંદોલન કરે છે, એનાથી અમને શું ફાયદો? અરે ભાઈ, વર્ષ જતા વાર નથી લાગતા. આજે તમારા નાના સંતાનો છે, કાલે મોટા થશે ને ત્યારે જ તમે એની પાછી અપેક્ષા રાખશો તું સરકારી નોકરી લે. પણ મને એવું લાગે છે કે આજે તમે આવા લોકોને, જે લોકો આંદોલન કરે છે, જે લોકો કરાર કોન્ટ્રાક્ટ પદ્ધતિની નાબૂદીની વાત કરે છે, એવા લોકોને સપોર્ટ નહીં આપો તો આવતીકાલે તમારા સંતાનોને સરકારી નોકરી આપશે કોણ? તમે આશા રાખીને બેઠા ને કે મારા સંતાનો ભણે છે, સારી શાળામાં આ છે તે છે, બધું છે, કોણ આપશે? આ સવાલ પણ તમને થતો હશે. ત્યારે એટલું સમજવાનો પ્રયત્ન કરજો કે આ જે આંદોલનકારી વિદ્યાર્થી ઉમેદવારોને જો તમારે સપોર્ટ આપો તો વિડીયોને બને એટલા ગ્રુપમાં શેર કરજો, જેથી કરીને સરકાર સુધી, આ બેરી સરકાર સુધી, તંત્ર સુધી આ વાતને આપણે પહોંચાડી શકીએ. સાહેબ, સમજવાનો પ્રયત્ન કરજો. કોઈ લાઈક માટે કે પૈસા માટે નથી આ વિડીયો, આ ફેસબુકમાં કોઈ પૈસા માટે નથી વિડીયો, બરાબર છે? આભાર રામજીભાઈ સોલંકી, કાનજીભાઈ બામણીયા સાડેસરથી જુએ છે, જે લોકો જોતા હોય એને ખાસ વિનંતી કરીશ. ખાન સંજયભાઈ આભાર, બાકી ભરતભાઈ આભાર, તમામ લોકોનો આભાર માનું છું. ત્યારે સમજીએ આપણે કે આપણે જે પાર્ટી સાથે સમર્થનમાં, પણ એ પાર્ટીની ખોટી નીતિઓ છે તો એનો તો તમે વિરોધ કરતા શીખો. ભલે તમે એને મત આપો વાંધો નથી, 156 આપી છે વાંધો નથી, જે પરિણામ આવ્યું એ લોકોએ મતો આપ્યા છે અને સરકાર બનાવી છે, એનો મતલબ એ નથી કે સરકાર 156 સીટથી બની છે ગુજરાતની અને તમે મન ફાવે એવા નિર્ણયો કરશો.
તો આવનારા સમયમાં સરકારી નોકરી હશે જ નહીં, તો સરકારની શું જરૂર છે ભાઈ? મારી આપ સૌને વિનંતી છે, સરકારની શું જરૂર? સરકારની અમુક જવાબદારીઓ છે, એટલા માટે આપણે ત્યાં ચૂંટીને બેસાડી છે કે એને મન ફાવે તેમ મોજ કરવા માટે, સારો પગાર સારા ભથ્થા સેટિંગ કરવા માટે ત્યાં બેસાડ્યા છે આપણે એને? નહીં, બંધારણીય જવાબદારીઓ પૂરી કરવા માટે આપણે સરકારને ચૂંટીને ત્યાં બેસાડીએ છીએ, એક્સ વાય ઝેડ પક્ષની પાર્ટીની હોય. અને સ્વાભાવિક રીતે જયારે કોઈ પણ સરકાર હોય, સરકારની ખોટી નીતિઓ હોય ને એનો વિરોધ કરતા હોય, તો એને ખોટી રીતે ના જોવું જોઈએ, અને આવા લોકોને સપોર્ટ પણ આપવો જોઈએ. શું કામ આપણે સપોર્ટ ના આપીએ ભાઈ? એટલે આ પદ્ધતિથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. એટલે ત્યાં જે આંદોલન કરી રહ્યા છે એને નવરાત્રિ નથી કરી, તહેવારો નથી કર્યા, હજુ પણ સાહેબ આપણું દિલ આપણું હૃદય દ્રવી ઉઠે કે એ વિચારે છે કે અમે કયા મોઢે દિવાળીમાં ઘરે જશું. દિવાળી એટલે આપણો મુખ્ય તહેવાર, આપણું 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 નવું વર્ષ શરૂ થાય, હિન્દુઓનું નવું વર્ષ શરૂ થાય. ત્યારે આપણે સોશિયલ મીડિયામાં જાગૃત થઈને લોકોને સહયોગ આપવાનું કામ કરીએ સાહેબ. આ આપણા જ લોકો છે, કાલે આપણા જ લોકો આપણા સંતાનો મોટા થઈ જશે, ખબર નહીં પડે, ખબર પડશે નહીં પડે. અને ત્યારે સરકારી નોકરી જ નહીં હોય, જે હોય એ ભાઈ પ્રાઇવેટ તમે કોન્ટ્રાક્ટ આધારિત કરો, કરાર આધારિત કરો. આ વસ્તુ આપણી સામે આવશે ત્યારે આપણને સારું વિશ્વાસ નહીં આવે કે સારું પેલા આપણે લડ્યા હોત કે સરકારના 156 ના આપી હોત ને, તો આજે આપણા સંતાનોને સરકારી નોકરી મળી હોત. સરકારી નોકરી મળી હોત તો કાયમ માટે ફ્યુચર સેટ હોત, આપણે પણ શાંતિથી જીવી શકત અને આપણા બાળકો પણ શાંતિથી રહી શકત. ત્યારે મોડું થઈ ગયું છે, એટલે એને સમજવાના પ્રયત્ન કરીએ, એના વિડીયોને શેર કરીએ. આપણે હવે આપણા મુખ્ય વિષય ઉપર જઈએ, જ્ઞાન સહાયકોની ભરતી એ કેટલી યોગ્ય છે. ત્યારે એ ભરતીને જો સમજવી હોય તો એના વિશે પહેલા તો માહિતી રાખવી ખૂબ જરૂરી છે. માહિતી ક્યાંથી આવશે આપણા સમક્ષ? ત્યારે મારે ઓકે, હવે જ્ઞાન સહાયકની જે ભરતી છે એ જ્ઞાન સહાયકની ભરતીમાં સરકારે એક નવી શિક્ષણ નીતિના માધ્યમથી સ્કૂલ ઓફ એક્સેલન્સ કાર્યક્રમનું નામ આપ્યું છે અને એના માધ્યમથી આ જ્ઞાન સહાયકોની ભરતી એ બહાર પાડવાનું કામ કર્યું છે. ત્યારે આ જ્ઞાન સહાયકોની ભરતીમાં શું છે, પહેલાના શિક્ષકોમાં અને હવેના શિક્ષકોમાં શું ફરક છે એને કહીએ તો, આ જે જ્ઞાન સહાયકોની ભરતી થશે એમાં જે શિક્ષક તરીકે સિલેક્ટ થશે એને 11 મહિનાના કરાર માટે, 11 મહિના સુધીના સમય માટે કરાર કર્યો છે. બે 11 મહિના સુધી તમારે નોકરી કરવાની, એના માટે આ પગાર છે, એના માટે વધારાનું તમને કોઈ પ્રકારનું કોઈ ભથ્થું બધું કંઈ આપવામાં નહીં આવે, આ પગાર છે, ફિક્સ પગાર છે, અને આ પગાર તમારે લઈને 11 મહિના પછી તમે છૂટા. 11 મહિના પછી તમે છૂટા થઈ જાઓ એ પછી સ્કૂલ મેનેજમેન્ટ કમિટી, જે શાળામાં જે શાળા વ્યવસ્થાપન સમિતિ બની હોય, એ તમને સર્ટિફિકેટ આપશે, અને પછી સારું કામ છે, ખરાબ કામ છે, ખરાબ કામ છે એના આધારે તમને પાછા અમે નક્કી કરીશું કે ભાઈ હવે તમને રાખો કે નહીં. તમને થાય કે આ પદ્ધતિ તો સારી છે, સારા શિક્ષકો જ આવશે. અરે ભાઈ, એ શિક્ષક બનવા માટે જે મહેનત કરી તે પરીક્ષાઓ આપવી પડે ને, એને સમજવાના આપણે પ્રયત્ન કરીએ. ત્યારે ઓકે, એને એની ચર્ચા કરીએ છીએ, ફારૂકભાઈ એની ચર્ચા કરીએ છીએ. તો હવે 11 મહિનાના કરારના આધારે શિક્ષકોની ભરતી કરવી, તો હવે તમે વિચારો કે જે શિક્ષકની ભરતી 11 મહિનાના કરારના આધારે થાય, હવે એના ભવિષ્યનું જ કંઈ નક્કી નથી, તો તમારાના મારા સંતાનોનું ભવિષ્યનું શું? શું એ પૂરી ઈમાનદારીથી નૈતિકતાથી ભણાવી શકશે કે પોતાના ફ્યુચર માટેની ચિંતા કરશે? આ પેલો સવાલ થાય છે, પેલો સવાલ. મહેશભાઈ બામણી આભાર, ફારૂકભાઈ આભાર. પેલો સવાલ કે શું એ પોતાના ભવિષ્યની ચિંતા કરશે કે આપણા બાળકોની ચિંતા કરશે? સરકાર તો ભાઈ 11 મહિના સુધી આપણને રાખશે, પછી આપણું ક્યાં ભવિષ્ય છે? ભણવું તો ભણે, ના ભણવું તો જાય ખાડામાં. આપણે વિચાર આવી શકે તો તમને એમ થાય કે ભાઈ કરાર આધારિત છે, બરાબર છે. તો હવે શિક્ષક બનવા માટે જો 11 મહિનાની નોકરી માટે શું કરવું પડે, શું ભણવું પડે, એને આપણે સમજવાનો પ્રયત્ન કરે. પણ એ પહેલા આપણે જોઈએ કે સરકારે 11 માસના કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી જે બહાર પાડી છે એમાં કઈ રીતે પગાર છે. તો એ પગારની અંદર તમે જો પ્રાથમિક શિક્ષક તરીકે જો ભરતી થાય, પ્રાથમિક શિક્ષક તરીકે, તો એને જે પગાર જે છે એ 21,000 પગાર મળવા પાત્ર છે. 21,000 પગાર
પ્રાથમિક શિક્ષક કે ભાઈ તમારે અગિયાર તમારું સિલેક્શન થાય તો 11 મહિના સુધી તમારે 21,000 પગાર તમને મળશે, એ પછી તમે છૂટા અમે છૂટા, વાત પૂરી. વિદ્યાર્થીનું જે થવું એ થાય. ઓકે, એ પછી આવશે કે ભાઈ માધ્યમિક શાળામાં જો જ્ઞાન સહાયકની ભરતી થાય તો એના માટે 24,000 પગાર નક્કી કરવામાં આવ્યો છે. પ્રાથમિક શાળામાં 21,000 અને માધ્યમિક શાળા માટે 24,000, બરાબર છે. એ પછી ઉચ્ચતર માધ્યમિક શાળા જેને આપણે હાયર સેકન્ડરી કહીએ છીએ તો એના માટે 26,000, એટલે કે 11-12 ધોરણની આપણે વાત કરીએ એના માટે 26,000 રૂપિયા પગાર નક્કી કરવામાં આવ્યો છે. હવે આ પગાર કેટલો વ્યાજબી છે, કેટલો યોગ્ય છે મને ખબર નથી, પણ ક્યાંક ને ક્યાંક સમજવાનો પ્રયત્ન કરીએ કે 11 મહિના પછી એ શિક્ષકનું શું અને બાળકોનું શું, આ સવાલ થવો જોઈએ. તો સરકારની શું જવાબદારી? સરકાર જો સરકારી શાળાઓ બંધ કરવા માંગે છે, આ એક સવાલ થાય છે. ભાઈ ત્યાં પણ તમે શિક્ષકોને જે ભરતી કરો છો 11 માસના કરાર આધારે જ છે, એટલે ત્યાંની શિક્ષણની ક્વોલિટી કેવી હશે કેવી નહીં, ના છૂટકે બધા વાલીઓએ પોતાના બાળકોને ભણાવવા માટે ક્યાં જવું પડે? તો કે પ્રાઇવેટ શાળામાં જવું પડે, મોંઘી મોંઘી ફી ભરવી પડે. અત્યારે કદાચ સરકાર એમ કહેશે કે અમે મદદ કરીશું, પછી પાછળથી મદદ બંધ કરી દે તો પછી સરકારને શું જરૂર છે ભાઈ? પણ આપણે 156 આપી છે ને ભાઈ, હા પરિણામ તો મળે ને આપણને, આપણે ભોગવશું, આપણા બાળકો ભોગવશે, અત્યારે જ્ઞાન સહાયકોની ભરતીના ઉમેદવારો છે એ ભોગવે છે, એને કેટલું પ્રેશર છે સાહેબ, તહેવારો નથી થતા, એ આંદોલન પોતાના માટે તો કરે છે પણ સાથે સાથે આપણા બાળકોનું ભવિષ્ય પણ સુધરશે ને. આજે સરકારને જો નહીં ઝુકાવીએ તો આવનારા સમયમાં આપણે પણ કરાર આધારે જ નોકરીઓ કરવી પડશે. 11 મહિના પછી રખડવાનું, નોકરી મળે ઠીક છે, ન મળે કઈ નહીં. થોડીક કોમેન્ટ લઈ લે, ક્યાંથી જુઓ છો ખાસ લખજો. બાકી આદિત્યભાઈ આભાર, દાદોભાઈ જાખોત્રા આભાર, દિનુભાઈ જેઠવા આભાર, હરેશભાઈ પરમાર જય માતાજી, રાજુભાઈ ભામણીયા જય માતાજી, દમણિયા સંજયભાઈ જય વિજ્ઞાથ મહાદેવ, હર હર મહાદેવ. આજે આ અષ્ટમી છે, મહાઅષ્ટમી જેને કહીએ, દુર્ગા અષ્ટમી જેને કહીએ છીએ, અને એ નિમિત્તે આપણે આજે લાઈવ આપણે આખો સ્ટુડિયો સેટઅપ, મારે તો પહેલી નવરાત્રિના પહેલા નોરતે જ મારે શરૂઆત કરી હતી, પણ ક્યાંક ને ક્યાંક અમુક સેટઅપ ના થઈ શક્યો એટલે ન કરી શક્યા, એટલે આપણે હવે આવી જ રીતે લાઈવ થશું. હવે આપણે જ્ઞાન સહાયકો ઉપર આવીએ કે ભાઈ 11 મહિનાનો કરાર છે, પછી સરકારની એસએમસી ના સર્ટિફિકેટ આપશે, રાખવા કે ન રાખવા એ પછી સરકાર નક્કી કરશે 11 મહિના પછી છૂટા. તો જે કાયમી શિક્ષકોની ભરતી ન થાય અને કોન્ટ્રાક્ટ આધારે શિક્ષકોની ભરતી થાય, બેની વચ્ચે શું ફરક કે ભાઈ 11 મહિના પછી પાછી શિક્ષકની ઘટતો એને ગણવાની કે ના ગણવાની, એને પાછા રાખવા કે ના રાખવા, આ સૌથી મોટો સવાલ થાય ત્યારે કરાર આધારિત નોકરીઓની જરૂર જે પડે છે એ શું કામ પડે છે ભાઈ, એને સમજવાનો પ્રયત્ન કરે. જે કોરમ છે એ કોરમ તો વર્ષોથી ચાલુ આવ્યો છે, વસ્તી ગણતરીના આધારે ચાલુ આવ્યો છે, ત્યારે એને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. ત્યારે પરેશભાઈ પરમાર આભાર, ફારૂકભાઈ પ્રાઇવેટીકરણ તરફ કરીને, પણ પ્રાઇવેટીકરણ જે થશે તો એનાથી સરકારનો કોઈ મતલબ નહીં રહી જાય, બંધારણનો કોઈ મતલબ નહીં રહી જાય, અને આપણે બધાએ ગુલામ થઈને રહેવાનું. આ પ્રાઇવેટીકરણ છે. જે મોટા મોટા મૂડીપતિઓ છે, ઉદ્યોગપતિઓ છે, જે પૈસાદાર છે, સંપત્તિ ધનવાન લોકો છે, એ લોકો આપણે પોતાના ઈશારે નચાવશે, ન્યાય પ્રણાલી પોતાના કબજામાં કરી શકે છે. હે ભોગવવાનું કોને? ગરીબ વધારે ગરીબ બનતા જશે અને અમીર પૈસાદાર વધારે પૈસાદાર બનતા જશે. એ અસર હવે આવનારા સમયમાં જોવા મળશે અને એના માટે જવાબદાર આપણે જ છીએ, કારણ કે તમે ને આપણે બધાએ મત આપીને સરકાર ચૂંટીને મોકલીએ છીએ અને ભોગવવાનો વારો આપણે આવે છે. ત્યારે હજુ પણ વિડીયોને શેર કરજો. રાજુભાઈ સિંગળ આભાર, ભાવશીભાઈ વિજય આભાર, અમારા ખૂબ જૂના મિત્ર ભાવશી વિજયભાઈ, શિયાળ નારાયણભાઈ આભાર. તો તમામ લોકોને વિનંતી કે વિડીયોને શેર કરો સાહેબ, બને એટલા ગ્રુપમાં શેર કરજો. ત્યારે વિદ્યા સહાયકો જે ત્યાં લડાઈ આપે છે એની સાથે હું સમર્થન એને આપું છું કે તમે સાચા છો. પછી જ્યારે આંદોલનની શરૂઆત થઈ ને એટલે પછી સરકાર, આપણા જે કુબેરભાઈ ડિંડોર છે શિક્ષણ મંત્રી છે, હા આમાં પછી આપણે પહેલા છે ને આપણે શિક્ષક કઈ રીતે બને એને પહેલા જોવાનો પ્રયત્ન કરીએ, બરાબર છે. ઓકે ઓકે, તો હવે શિક્ષક બનવા માટે શું જરૂરી છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તમારી પાછળ બેકગ્રાઉન્ડમાં જે ફોટો છે એને આપણે સમજીશું કે શિક્ષક બનવા માટે શું જરૂરી છે. એમને એમ શિક્ષક ના બની જવાય, આ લોકો 11 માસના કરાર ઉપર કેવા લોકોની ભરતી કરવા માંગે છે કે જેના માટે આખી જિંદગી ખર્ચી નાખી. પહેલા તો તમારે શિક્ષક બનવું હોય તો શું કરવું પડે એને સમજવાના પ્રયત્ન કરીએ સાહેબ. શું કરવું પડે ભાઈ શિક્ષક બનવું હોય તો એમાં બે પ્રકારની પરીક્ષાઓ સરકાર દ્વારા લેવાય છે, બે પ્રકારની પરીક્ષાઓ, એક ટેટ અને એક ટાટ.
આ બંને પરીક્ષાઓ આપવી હોય તો એના માટે અમુક લાયકાત હોવી જરૂરી છે. હવે ટેટમાં બે ભાગ છે, બે ભાગ ટેટની પરીક્ષા તમે આપો તેના માટે બે ભાગ છે. પેલા તો ફરજિયાતપણે 12મું ધોરણ ફરવું ખૂબ ભણવું ખૂબ જરૂરી છે. હવે 10માં સુધી ભણ્યા પછી 11-12માં 3 વિભાગ આવશે, આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ, જેને આપણે મારા અક્ષર જે છે થોડા ઘણા સમજવાના પ્રયત્ન કરજો. ઓકે, 3 આવે, 11-12 કે આર્ટ્સ રાખવું છે, કોમર્સ રાખવું છે. મેં વાત કરી ને ભાઈ ડોક્ટર બનવું હોય તો કોમર્સ કે આર્ટ્સ ના ચાલે, સામાન્ય પ્રવાહ ના ચાલે, વિજ્ઞાન પ્રવાહ પસંદ કરવું પડે. તો આ બંને જે છે આર્ટ્સ અને કોમર્સ એ સામાન્ય પ્રવાહ છે અને પછી સાયન્સ જે છે એ વિજ્ઞાન પ્રવાહ છે, બરાબર. તો હવે 12મું ધોરણ ફરજિયાત ભણવું પડે, મોંઘી ફી ભરીને કે સરકારી શાળાઓમાં કે મોંઘા મોંઘા પુસ્તકોનો ખર્ચો કરવાનો, આ છે તે છે, પરીક્ષાઓ આપવાની મહેનત કરવાની, 10મું બોર્ડ 12મું બોર્ડ. 12મું ભણ્યા પછી ક્યાંક તો તમે પીટીસી કરો તો તમારા માટે એક વિકલ્પ ખુલી જાય છે શિક્ષક બનવા માટે. 12મા પછી પીટીસી કરો તો કયો વિકલ્પ? તો કે ભાઈ TET 1ની પરીક્ષા તમે આપી શકો, TET 1. હવે TET એટલે શું, બરાબર? TET નું પૂરું નામ પહેલા સમજવાના પ્રયત્ન કરીએ, પણ TAT નું પૂરું નામ સમજવાના પ્રયત્ન આપણે કરીશું, બરાબર છે. હવે આપણે પહેલા પૂરા નામ જાણવાના પ્રયત્ન કરીએ. ઓકે, થોડુંક હજુ પણ શીખીએ છીએ. ઓકે, તો પહેલા આપણે પૂરા નામ સમજવાના પ્રયત્ન કરીએ છીએ. વંશ જીવનભાઈ, પ્રાઇવેટીકરણ કરવામાં આવી રહ્યું છે. રાણાભાઈ સોલંકી આભાર, મનસુખભાઈ સોલંકી આભાર, લવજીભાઈ બામણિયા ભાઈ તમે સુઈ જાવ ને ભાઈ, તમે આવી બધી કોમેન્ટો લખો છો, સુઈ જાવ ને તમે ભાઈ, તમને નીંદર આવતી ઊંઘ આવતી હોય તો, કારણ કે તમે સુતેલા જ છો, અંધભક્તની વ્યાખ્યા ના હોય, બરાબર. એટલે અમને સલાહ સૂચન આપવાની જરૂર નથી, બરાબર છે. એટલે તમે જે પ્રમાણે તમે જે સમજતા હોય સલાહ સૂચન આપવાની કોઈ પ્રકારની જરૂર નથી. અંધભક્તો એ આવવું જ નહીં કોમેન્ટ બોક્સમાં. સમજુન ભાઈ, તમારા બાળકો માટે છે, બુદ્ધિનો આટો ખોલી નાખો એટલે ખબર પડી જશે. જે હોય હવે સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ TET એટલે શું અને TAT એટલે શું. TET એટલે ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ. આ જે TET ની પરીક્ષા આપે ને, 1-8 ધોરણમાં એની ભરતી થાય શિક્ષક તરીકે. એમાંય બે ભાગ પડે, TET 1 અને TET 2, બરાબર. એમાં 1-5 સ્ટાન્ડર્ડ એટલે કે 1-5 ધોરણ અને 6-8 સ્ટાન્ડર્ડ એટલે કે 6-8 ધોરણ, આ બે ભાગ પડે છે. હિતેશભાઈ ગોળાદરા આભાર. આ બે ભાગ પડે છે. TAT એટલે શું? તો કે ભાઈ ટીચર્સ એપ્ટિટ્યુડ ટેસ્ટ. TET અને TAT બંનેને સમજવાનો પ્રયત્ન કરીએ. હવે એની અંદર આપણે શૈક્ષણિક એજ્યુકેશન સમજવાના પ્રયત્ન કરીશું, આપણે જે રીતે આપણે સમજતા હતા. તો હવે TET 1 તમારે જો આપવી હોય, TET 1 જો તમારે આપવી હોય તો એના માટે અમુક શિક્ષણ લેવું ફરજિયાત છે, ખૂબ જરૂરી છે. રાજાભાઈ માળી, શિક્ષણ લેવું ખૂબ જરૂરી છે. જો TET 1 એમને શિક્ષક નથી બનાતું સાહેબ, આ લોકોને ખાલી વાતો કરવી છે ભાઈ, એમને શિક્ષક બનાય જ નહીં. કઈ રીતે શિક્ષક બનવું, લોકોને ખાલી વાતો કરવી છે કે ભાઈ આ ભાઈ ભાજપ સરકારને વિરોધ કરો છો, તમને તો કઈક મુદ્દો જોઈએ, ઢીકણું પૂછવાનું, અંધભક્તો ઘણા બધા લોકો છે. પણ તમારે TET આપવી હોય, 1 TET 1 એટલે કે 1-5 ધોરણમાં શિક્ષક તરીકે તમારે જવું હોય ને, તો 12મું પાસ કરવું ખૂબ જરૂરી છે અને પીટીસી કરવું ખૂબ જરૂરી છે. 1-10 ધોરણ, 11-12 ને પીટીસી, ત્યારે તમે પ્રાથમિક શિક્ષક તરીકે, એ પણ 1 ધોરણથી લઈને 5મા ધોરણ સુધી તમે શિક્ષક તરીકે ભરતી થઈ શકો એવી લાયકાત સરકારે નક્કી કરી છે. સ્પર્ધાત્મક પરીક્ષા ગોઠવી જોઈએ. આ પરીક્ષા તમે ભણી લીધા પછી, હો, 12 પાસ કરી લીધું હોય, પીટીસી કરી લીધું, શિક્ષક ન બની જવાતું, પછી તમારે TET 1 આપવાની, ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ જેને આપણે કહીએ છીએ એ તમારે આપવાની.
પછી તમે પ્રાથમિક શિક્ષક તરીકે ભરતી થાવ. જયેશભાઈ સોલંકી આભાર, અશ્વિનભાઈ પરમાર આભાર, સિંગર રાહુલભાઈ, જય સોમનાથ. ઓકે, હવે તમારે જો 5-8 ધોરણમાં ભણાવવા જવું હોય તો તમારે ગ્રેજ્યુએશન કરવું ખૂબ જરૂરી છે, પીટીસી અથવા તો બીએડ કરવું જરૂરી છે, બેમાંથી એક. હવે ગ્રેજ્યુએશન ક્યાં થાય પાછું? આપણે ગ્રેજ્યુએશન કરીએ છીએ ને તો એમને એમ ગ્રેજ્યુએશન ન થાય, મહેનત કરવી પડે. 10મું પાસ કરવાનું, 12મું પાસ કરવાનું, કોલેજમાં જવાનું, એ પછી આર્ટ્સ કોમર્સ કે સાયન્સ, જે વિષય વિભાગમાં તમે હો એ રીતે તમે શિક્ષક એ વિષયના તમે બની શકો. રમેશભાઈ પરસાણા, ઓકે આભાર. એ રીતે તમે શિક્ષક બને, તમારી કોમેન્ટ ચાલુ રાખજો, એટલે હું વચ્ચે વચ્ચે લઈ લેશે. રામજીભાઈ વાજા, જય સોમનાથ. રમેશભાઈ આભાર, ઓકે. તમામ લોકોનો આભાર વ્યક્ત માનું છું. ઓકે, હવે હરેશભાઈ પરમાર આભાર. હવે તમે એના માટે તમારે શું કરવાનું કે ભાઈ તમે ગ્રેજ્યુએશન કર્યું, 3 વર્ષ કોલેજ, ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યર. કોલેજ કર્યા પછી તમારે પીટીસી અથવા તો તમારી પાસે બીએડની ડિગ્રી હોવી જોઈએ. બીએડ પણ હવે 2 વર્ષ થઈ ગયા છે, અથવા તો હવે વર્ષ થયું હોય કે નથી અમને ખબર નથી, પણ 2 વર્ષ હતા પેલા, 1 વર્ષ પણ પાછા 2 વર્ષ થયા છે, હવે કદાચ 1 વર્ષ થયું હશે. ભરતભાઈ ચુડાસમા આભાર. ચારણીયા રાહુલભાઈ, જય માતાજી. તમામ લોકોનો આભાર. મેરુભાઈ બામણિયા, જય સોમનાથ. તમામ લોકોનો આભાર. તમામ લોકોને વિનંતી કરો, વિડીયો શેર કરો મને એટલા ગ્રુપમાં, ક્યાંક કોઈકની બુદ્ધિમાં બેસે તો અમુક અંધભક્તોના. અંધભક્તિ શું છે? હા, એને આંદોલન દેખાતું નથી. હવે એના માટે તમારે TET 2 પાસ કરશો ને ત્યારે તમે 6 ધોરણથી લઈ 6ઠ્ઠું 7મું 8મામાં તમે તમારા વિષય પ્રમાણે આર્ટ્સ કોમર્સ કે સાયન્સ પ્રમાણે તમે શિક્ષક તરીકે ભરતી થઈ શકો. પણ એના માટે તમારે સરકાર દ્વારા નક્કી કરેલ TET 2ની પરીક્ષા આપવી ખૂબ જરૂરી છે. આ થઈ પ્રાથમિક શિક્ષણની વાત. એટલું ભણવું પડે બીએડ સુધી, કોલેજ કરવી પડે, બીએડ કરવું પડે, ત્યારે તમે શિક્ષક કરો. એ પછી પણ તમારે TET 1 અથવા તો TET 2ની પરીક્ષા આપો, એમાં પાસ થાઓ અને પછી તમે શિક્ષક બનો. અને હવે સરકાર એમ કહે છે કે આ બધું કર્યા પછી, મહેનત કર્યા પછી તમને હવે 11 મહિને અમે રાખશું. બાટલો છટકે કે ના છટકે, સાચું કહેજો. આપણે મહેનત કરતા તો આપણને ખબર પડે કેમ પાસ થવાય, કેમ મહેનત થાય, કેમ મા બાપ કાળી મજૂરી કરીને આપણને ભણાવે છે. બાટલો છટકે કેમ ના છટકે ભાઈ. તો આ સરકારની નીતિ સામે લડી રહેલા યુવાનોને આપણે સમર્થન આપવું જોઈએ. આ વિડીયોને શેર કરજો, એ સમર્થન જ છે. અને સરકારને પણ ક્યાંક સંભળાય એ રીતે આપણે રજૂઆત પણ કરવી પડે. ત્યારે હવે આવશે TAT. TAT પરીક્ષા આપવી હોય તો એના માટે તમારે શું કરવાનું કે ભાઈ એની અંદર પહેલા તો તમારે એસ, બરાબર, એસ એસ આપ્યો છે TATમાં. TAT S અને TAT HS, એટલે પહેલા આપણે પહેલા આ પહેલા વિભાગને પસંદ કરીએ. તો TAT એટલે મેં તમને કીધું કે ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ, જેને આપણે કહીએ છીએ, એ તમે આપો ત્યારે એને એમને ના આપી શકાય. હું 5મું ધોરણ ભણ્યો કે 10મું ધોરણ ભણ્યો, 12મું ધોરણ ભણ્યો એટલે TAT આપી દઉં, નહીં. એના માટે અમુક લાયકાત જોઈએ, અમુક શિક્ષણની ડિગ્રી હોવી જોઈએ, ત્યારે આપણે એ શિક્ષક બની શકીએ. તો 9મું અને 10મું ધોરણ, જેને આપણે માધ્યમિક શાળાઓ કહીએ છીએ, માધ્યમિક શિક્ષણ પણ કહીએ છીએ, સેકન્ડરી શિક્ષણ કહીએ છીએ, એ બનવું હોય તમારે તો એમાં ગ્રેજ્યુએશન એટલે કે કોલેજની ડિગ્રી ફરજિયાત અને બીએડની ડિગ્રી ફરજિયાત હોય ત્યારે તમે TAT ની પરીક્ષા આપી શકો. બાકી તમે TAT ની પરીક્ષા આપી શકો નહીં. હવે એના પછી હાયર સેકન્ડરીમાં તમારે જવું હોય 11-12 તો તમારે ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન. હવે આ નવું એવું પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે શું? તો કે ભાઈ તમે 3 વર્ષ કોલેજ કરો છો, એ 3 વર્ષ કોલેજ કર્યા પછી તમારે માસ્ટર ડિગ્રી 2 વર્ષની લેવાની, જેને આપણે PG કહીએ છીએ, પોસ્ટ ગ્રેજ્યુએશન કહીએ છીએ. તો 3 વર્ષ કોલેજ, 2 વર્ષ માસ્ટર ડિગ્રી, 12 વર્ષ સુધી એટલે 12 અને 5, 17 વર્ષ ભણો તમે. 17 વર્ષ જિંદગીના 17 વર્ષ સાહેબ, 17 મહિના નહીં, 17 દિવસ નહીં, 17 વર્ષ ભણો ત્યારે તમે. અને બીએડ પાછું ક્યાં જાય? બીએડ પાછું એટલે 18-19 વર્ષ નીકળી જાય. બીએડ પણ કરવાનું છે ભાઈ, બીએડ પણ કરવાનું છે. 18-19 વર્ષ કાઢો તમે ભણવામાં, મહેનત કરવામાં, ખર્ચો કર્યા કરવાનો, ખર્ચો કર્યા કરવાનો, અને પછી તમે TAT HS ની પરીક્ષા આપી શકો. અને જો તમે એમાં સિલેક્ટ થાવ
તો તમે હાયર સેકન્ડરીમાં એટલે કે ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભણાવવા માટે લાયક બનો. અને પછી તમને સરકાર એવું કહે કે ભાઈ હવે તમને 11 મહિના રાખશું પછી તમારી નોકરી રદ, શું કરવાનું? મગજ છટકે કે ના છટકે ભાઈ? તો આજે આને સમજવાના એટલા માટે પ્રયત્ન કરીએ કે આને સમજો, તમે આને સમજો. સાહેબ એમને એમ શિક્ષક નથી બનાતું, 12મું ધોરણ ને કોલેજ કરીને ડાયરેક્ટ શિક્ષકમાં લાગી જવું, પીટીસી કરીને ડાયરેક્ટ ભણવા માંગી જવું, નહીં. ટેટ 1, ટેટ 2 અથવા ટાટ 1, ટાટ 2 તમારે પાસ કરવી પડે. અને પાસ કરવા માટે શું કરવાનું? ભણવું પડે. ભણવા માટે 12મું અને પીટીસી મિનિમમ છે, મિનિમમ છે. ત્યારે ટેટ 1માં તમે જઈ શકો. એ પછી મેક્ઝિમમમાં તમારી પાસે પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઈએ, બીએડની ડિગ્રી હોવી જોઈએ, અને પછી તમે શિક્ષક બની શકો. ત્યારે આ વિદ્યાર્થીઓએ પોતાની જિંદગીના 18-19 વર્ષ શિક્ષણ પાછળ ખર્ચીને પોતાના સપના માટે શિક્ષક બનવા માટે, સરકારી શિક્ષક બનવા માટે, કાયમી શિક્ષક બનવા માટે એ લોકોએ ભરતીમાં ફોર્મ ભર્યા હોય, એ 11 માસના કરારનું નામ સાંભળીને શું થાય એ તમે મને કહો. જય વીરભદ્રેશ્વર મહાદેવ સિંગર નાનુભાઈ, મનોજભાઈ બારૈયા આભાર, જગદીશભાઈ બામણીયા આભાર, સોલંકી વિજયભાઈ, મેરુભાઈ, તમામ લોકોનો આભાર વ્યક્ત કરું છું. અને તમામ લોકોને વિનંતી કરું છું કે આ વિડીયોને બને એટલા ગ્રુપમાં શેર કરજો. ત્યારે આને સમજવાના પ્રયત્ન કરો સાહેબ, એમને એમ શિક્ષક નથી બનાતું, એમને એમ શિક્ષક નથી બનાતું, એમને એમ શિક્ષક નથી બનાતું. ત્યારે આપ સૌને વિનંતી કરું છું, આ પરિસ્થિતિ છે. સરકાર વિશે તમે વાત કરો એટલે અમુક લોકો કોમેન્ટ કરવા નીકળી પડે. હું એવું ઈચ્છા નથી રાખતો કે ભાઈ સારી જ કોમેન્ટ કરો. જ્યાં વાત છે ત્યાં ખરાબ કોમેન્ટ, ટૂંકમાં વાત છે ત્યાં એને ક્યાંક ને ક્યાંક આપણને ખબર પડે એ રીતે નોંધ પણ આપવી જોઈએ કે તમારો એ વાત છે. પણ આને તો સમજો તમે, તમારી સામે દૂધ જેવું દેખાય છે, ધોળા દિવસ જેવું દેખાય છે, છતાં પણ કહે છે કે નહીં 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 ભાઈ ભાજપની સામે સવાલ ન કરાય. એટલે તમારા જેવા મૂર્ખાઓના કારણે આપણે ગુલામ બનવા તરફ આગળ જઈએ છીએ ભાઈ, ગુલામ બનવા તરફ આગળ જઈએ છીએ. અને અમે ક્યારેય ચલાવી નથી લેવાના. તમે તો પછી હાથ લૂછીને કહેશો ભાઈ અમને શું ખબર હતી કે આવું થશે, એમ આમ કરીને ઉભા રહેશો તમે પાછા. અરે ભાઈ તારા કારણે થઈને આ બધું ભોગવવાનો વારો આવ્યો છે. વોટ્સએપ યુનિવર્સિટીનો વિદ્યાર્થી બનીને શિક્ષક ના બનાય? અરે ભાઈ શું વાત કરો છો યાર તમે? વોટ્સએપ યુનિવર્સિટીમાંથી શિક્ષક બની ગયો ભાઈ? સવારના પૂરમાં એક મેસેજ તમારામાં આવી ગયો, આવી ગયો, તમે જે ગ્રુપ સાથે જોડાયેલા હોય, એક્સ વાય ઝેડ પાર્ટીઓને ગાળો દેતા હોય અથવા તો ખરાબ શબ્દો અપશબ્દો કહેતા હોય, એના નેતા વિશે અપશબ્દ કહેતા હોય, એટલે આપણે હા ભાઈ હા ભાજપ જેવો કોઈ નહીં હો ભાઈ. એટલે માનો ને ભાઈ ભાજપમાં અમે ક્યાં ના પડીએ છીએ, પણ આ જે શિક્ષકોની જે કરાર આધારિત ભરતી થઈ જાય એના વિરુદ્ધ કંઈક બોલો તો ખરા. એટલું ભણવું પડે જ ભાઈ. તમારા જેમ મૂર્ખ નથી 5મું ધોરણ કે 8મું ધોરણ ભણીને બેસી ગયા ને વોટ્સએપ યુનિવર્સિટીમાંથી કંઈક ને કંઈક શીખવા બાંધી ગયા છે ભાઈ? નથી વાંચવું, નથી મહેનત કરવી, નથી પરીક્ષા પાસ કરવી. તમે બધા આવી રીતે જે વિરોધ કરે છે એને સમર્થન આપવાને બદલે એને પણ તમે દેશદ્રોહી કહો છો. વાહ ભાઈ વાહ, આવા લોકો છે. બામણિયા કિશોરભાઈ જય શ્રીરામ, રામજીભાઈ ડાંગોદરા, બામણિયા કિશોરભાઈ આભાર વ્યક્ત કરું છું, રામજીભાઈ ડાંગોદરા આભાર. મારે એ મુદ્દા ઉપર હમણાં નથી દેવું, પછી જઈશું આપણે. પ્રફુલભાઈ જોશી જય સોમનાથ આભાર, પ્રફુલ દાદા તમામ લોકોનો આભાર માનીએ છીએ ભાઈ, તમામ લોકોનો આભાર માનીએ છીએ. ક્યાં ક્યાંથી જુઓ છો એને પણ વિનંતી કરું છું કે વિડીયોને બને એટલા ગ્રુપમાં શેર કરજો, તમારા માટે પણ ઉપયોગી બનશે. આ મારા એકલા માટે નથી આ. એટલે આજનો જે વિષય છે, હું માનું છું મારા મતે જ્ઞાન સહાયકોની ભરતી એ જરા પણ યોગ્ય નથી. ત્યારે આપણા કુબેરભાઈ ડિંડોરની વાત ઉપર હતા, આપણા શિક્ષણ મંત્રી છે કેબિનેટ. હા આપણે છે ને શિક્ષક બનવું હોય તો ભાઈ તમારે 12મું પાસ, પીટીસી, કોલેજ, પોસ્ટ ગ્રેજ્યુએશન, બીએડ, એમએડ તમારે કરવું પડે તો તમે શિક્ષક બનો. અને આપણે મત આપીએ છીએ 5મા ધોરણ પાસવાળાને, 10મા ધોરણને અભણ લોકોને, એ મંત્રી તરીકે બેસે ને એ આપણું નિર્ણય કરે કે ભાઈ તમારે ભાઈ શિક્ષક બનવું હોય ને તો એટલું ભણવું પડશે, પણ 11 મહિના રાખશું ના. આપણે પછી એમ કે વાહ ભાઈ વાહ સરકાર, ઓ ભાઈ વાહ ભાઈ વાહ કહીએ છીએ ને. આને સમજવાના પ્રયત્ન કરો કે બુદ્ધિનો ઉપયોગ કરીએ આપણે, અંધભક્તો માટે છે આ. અભણિયા લોકો ત્યાં જઈને પોલિસી બનાવે આપણા માટે, ને ભણેલા લોકોનો આપણે વિરોધ કરીએ છીએ. ને શિક્ષણ નબળું હશે તો આવનારી પેઢી પણ નબળી જન્મશે, અને પછી એ લોકો આપણા ઉપર રાજ કરશે, ને આપણે પછી તાળીઓ વગાડવાની, ગરબે રમવાનું, જય માતાજી જય શ્રી રામ બોલવાનું, ભોગવવાનું પછી.
ધર્મના નામે મત આપવાનું બંધ કરો સાહેબ, સાચું કહું છું તમને. કોઈ રાજકીય પાર્ટીની જવાબદારી ધર્મ સાચવવાનો નથી. જે તે ધર્મમાં જે આપણે જન્મ લીધો છે ને, આપણા સૌની જવાબદારી છે કે આપણા ધર્મને સંસ્કૃતિને આપણે ટકાવી રાખીએ. બેન દીકરીને છેડતી કરનારા એ જ ધર્મના છે, એની સામે આપણે ક્યારેય સવાલ નથી ઉઠાવતા. પણ એ વાત મુદ્દો પછી લેશું આપણે. રાણાભાઈ સોલંકી આભાર, તમામ લોકોનો આભાર માનું છું, અને વિડીયોને શેર કરજો. હવે આવી જ રીતે લાઈવ જોશું આપણે, લોકોને જાગૃત કરવાના પ્રયત્ન કરીશું સાહેબ. શું કામ ન કરીએ, એના માટે તો ખર્ચો કર્યો છે, આખો સેટઅપ તૈયાર કર્યો છે. 55 લોકો લાઈવ જુએ છે, શેર કરજો. હજુ પણ તમે કહેશો એ પ્રમાણે આપણે આગળ વધીશું. વધારે સમય નહીં લઈએ. હવે કુબેરભાઈ ડિંડોર એમ કહે છે કે ભાઈ સરકારે આ વૈકલ્પિક ભરતી બહાર પાડી છે, અમે કાયમી શિક્ષકોની ભરતી પણ કરીશું. તો ભાઈ કાયમી શિક્ષકોની પણ સરખી પ્રક્રિયા અને કરાર આધારિત પણ સરખી પ્રક્રિયા તો તમે જાહેર કરો ને ભાઈ અમે આ એટલી ભરતી કાયમી કરીશું. વૈકલ્પિક શું કામ તમે ખોટા ખર્ચાઓ કરો છો, ભરતી કરો છો, 11માં છૂટા કરો, પાછી કાયમી ભરતી કરવાની ભાઈ શું કામ? સમજવાના પ્રયત્ન કરીએ આપણે ભાઈ. 5 વર્ષ પછી અમે પાછા વિચારશું ભાઈ આ ભરતી યોગ્ય છે કે નહીં. ત્યાં સુધીમાં તો કેટલાય યુવાનોનું ભવિષ્ય બગડી ગયું હશે, કાળી મજૂરી મહેનત કરીને. એટલે સમજીએ, હું આ ભરતીના સમર્થનમાં જરા પણ નથી. જે યુવાનો જે ઉમેદવારો જ્ઞાન સહાયક ભરતીના વિરોધમાં ગાંધીનગર તહેવારો છોડીને પોતાના ઉદ્દેશ્ય પોતાના સપનાને સાકાર કરવા માટે સરકારની ખરાબ નીતિ ખોટી નીતિ ખોટી જાહેરાત વિરોધ જે લડાઈ લડે છે એને સમર્થનમાં દરેક ગુજરાતીએ દરેક ભારતીય રહેવું જોઈએ. કાયમી સરકારી નોકરી મેળવવી એ આપણો અધિકાર છે, એના માટે આપણે ભણ્યા છે, લાયક બન્યા છે, અભણ થઈને ચૂંટણી લડીને ત્યાં બેસી નથી ગયા. યુવાનોએ સમજવું પડશે, વોટ્સએપ યુનિવર્સિટીમાંથી બહાર નીકળવું પડશે, ખોટા સંદેશાઓમાંથી પૂર્વગ્રહથી ખરાબ માનસિકતામાંથી બહાર નીકળીને સરકારની જે ખોટી નીતિ તમે ભાજપને મત આપો જે આપવાનો છે ત્યાં, પણ સરકારની જે ખોટી નીતિ છે એની સામે સવાલ કરતા પણ શીખો એવું માનું છું. જય સીતારામા પરમાર દીપકભાઈ, તમામ લોકો વાજા લાલજીભાઈ, તમામની કોમેન્ટ્સ હવે લઈ લઉં છું કે આ ક્યાંથી જુઓ છો એ લખો મહેરબાની કરીને. મારે એટલા માટે હું તમને પૂછું છું કે આ ક્યાંથી જુઓ છો એ, કે ગાંધીનગર સુધી આ વિડીયો પહોંચ્યો છે કે નહીં, અમદાવાદ સુધી આ વિડીયો પહોંચ્યો છે કે નહીં, સુરત સુધી આ વિડીયો પહોંચ્યો છે કે નહીં, ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં આ વિડીયો પહોંચ્યો છે કે નહીં, એને સમજવાના પ્રયત્ન કરીએ. આપ સૌને વિનંતી કરો શેર કરજો સાહેબ. શિક્ષક કેમ બનાવીને તમને વાત કરી, એના માટે શું લાયકાતની જરૂર પડે એ વાત કરી. તમામ ચર્ચાઓ વિચારણાઓ મેં કરી છે. તમારે નક્કી કરવાનું છે કે આંદોલન કરનારા સાચા છે ખોટા છે, બાકી બધું ચાલશે. ફારૂકભાઈ કાજી ઉનાથી આભાર, કિશોરભાઈ મસુરિયા કચ્છથી આભાર. કચ્છ બહુ મોટો જિલ્લો છે, અને વિડીયોને શેર કરજો સાહેબ. આપણે આપણા ભવિષ્યની લડાઈ માટે વિનંતી કરું છું, આપણા સંતાનો માટે. સાહેબ હમણાં એક ઇન્ટરવ્યુ મેં જોયું, ખરેખર હૃદય દ્રવી ઉઠે સાહેબ. એ વિદ્યાર્થીએ નવજીવન ન્યૂઝના પત્રકાર છે તુષારભાઈ બસિયા, એમને ઇન્ટરવ્યુ કર્યું, અને આ કોઈ પ્રમોટેડ વિડીયો નથી સાહેબ. એણે ઇન્ટરવ્યુ કર્યું ને જે ઉમેદવાર જે જ્ઞાન સહાયકની ભરતીના વિરોધમાં જે આંદોલનમાં હતો એ ઉમેદવારે એટલું કીધું કે 3-4 મહિનાથી અમે આંદોલન કરીએ છીએ, અમારી પાસે કશું જ નથી, અમારી પાસે અપેક્ષાઓ હતી કે અમે શિક્ષક બનીશું, પણ હવે ઘરે શું અમે જઈને કહેશું કે શું મોઢું દેખાડીશું. આ સૌથી મોટો સવાલ છે. રડતા રડતા એ વિદ્યાર્થીએ ઉમેદવારે કીધું. પંચમહાલથી કુલદીપભાઈ સિલોદ સુરતથી, અશ્વિનભાઈ સુરતથી, જિજ્ઞેશભાઈ ટાંક જય માતાજી, અમારા ગોપાલભાઈ પરમાર પંચમહાલથી જુએ છે, નરેશભાઈ સોલંકી જય સોમનાથ. એટલે આને આપણે સમજવાના પ્રયત્ન કરીએ, લાગણીને સમજવાના પ્રયત્ન કરીએ સાહેબ. 156 આપી હવે 5 વર્ષ પછી જોયું જાય છે, પણ સરકારની ખોટી નીતિઓનો સામનો શું કામ કરીએ છીએ આપણે? આંદોલનની કાર્યોને ક્યાંક ને ક્યાંક પંચમહાલથી, ઓકે અલગ અલગ જિલ્લાઓમાંથી વિસ્તારોમાંથી, હજી નવસારી બાજુથી કોઈ હોય એ બાજુ આદિવાસી વિસ્તાર, દાખલા પંચમહાલ છે, દાહોદ છે,
તો ક્યાંક ને ક્યાંક આખા ગુજરાતમાં વિડીયો પહોંચ્યો છે, એટલે આપ સૌના સાથે અને સહકારથી. અને બીજું તમે એ પણ કોમેન્ટમાં ચોક્કસ લખજો કે આજનો વિડીયો તમને કેવો લાગ્યો. ઇન્ફોર્મેટિવ એટલે કે માહિતી સભર છે, પાછળનું બેકગ્રાઉન્ડ લાઈવ થવાનું લાઇટિંગ આ છે તે છે બધું, પણ તમારા અભિપ્રાયો લખજો, કઈ સુધારા વધારા હોય તે પણ લખજો. શિયાળ સવિતાબેન, જય માતાજી, આપ સૌનો આભાર વ્યક્ત કરું છું, આપ સૌને વિનંતી કરું છું કે આ વિડીયોને બને એટલા ગ્રુપમાં શેર કરજો. આજે નવા વિડીયો જે જ્ઞાન સહાયકનું ગાંધીનગર ખાતે એ લોકોએ દાંડી યાત્રા કાઢી હતી, ઉલટી દાંડી યાત્રા. દાંડી યાત્રા એટલા માટે કાઢવાની જરૂર છે, ગાંધીજીએ મીઠા માટે, મીઠાના કાયદાને માટે, એના ભંગ માટે ગાંધીજીએ દાંડી યાત્રા કાઢી હતી, અને અંગ્રેજોએ દાંડી યાત્રા સામે ઝૂકવું પડ્યું કે ભાઈ મીઠું છે એ મફતમાં મળવું જોઈએ, કર મુક્ત મળવું જોઈએ. અને એ ક્યારે ગુલામીમાં આપણે જોતા ત્યારે આંદોલન સફળ થયું હતું. ત્યારે કિશોરભાઈ આભાર, આભાર તમામ લોકોનો આભાર હોવાનું છું. એટલે આ બધી જ પદ્ધતિઓને કંઈક ને કંઈક સમજીએ આપણે. એટલે દાંડી યાત્રા એટલા માટે કાઢવાની જરૂર પડે કે સરકારે જે આ જે જ્ઞાન સહાયકની ભરતી કાઢી છે એને કાયમી કરી દેવામાં આવે, એમાં ક્યાંક મીઠાની ઘટ છે, એટલે એ દાંડી યાત્રા કાઢવાની જરૂર પડે. ગાંધીજી ત્યાં માર્ગે આંદોલન કરી રહ્યા છે, અને હું પોલીસને પણ વિનંતી કરું છું ગુજરાતની કે તમે પણ આ તમારા પણ બાળકો આવનારા સમયમાં કોઈક શિક્ષક બનશે, કોઈક ડોક્ટર બનશે, કોઈક એન્જિનિયર બનશે. તમે તો પોલીસ બની ગયા, તમે તો સરકારી નોકરી મળી ગઈ, પણ દુનિયા છે ને ઝડપથી ચાલે છે ભાઈ, સમય બદલાતા વાર નથી લાગતો, નોકરી પૂરી થતા વાર નથી લાગતી, પણ દુનિયા તો ચાલશે ને, તો એના માટે એક મંચ તો આપણે તૈયાર કરવું પડશે ને. કિશોરભાઈ જય પરશુરામ, નરેશભાઈ સોલંકી આભાર, સુરજભાઈ ગાવિત જય માતાજી. અમારા ગાવિત છે તો મને એવું લાગે છે કે નવસારી બાજુથી હશે, કદાચ હું માનું છું ત્યાં સુધી. ઓકે, તો વિડીયોને બને એટલા ગ્રુપમાં શેર કરજો. તમને આજનો વિડીયો કેવો લાગ્યો છે, કેવો નહીં, ઇન્ફોર્મેટિવ આખી તમને ટેટ અને ટેટ 1-2 ટાટ એસ અને ટાટ HS તમને સમજાવવાના પ્રયત્ન કર્યા છે, તો એને પણ સમજીએ. શિક્ષક ક્યારે બને એ પણ તમને સમજાવવાનો પ્રયત્ન કર્યા છે, અને આ વિડીયોને શેર કરજો એવા વિદ્યાર્થીઓને, એવા ઉમેદવારના સમર્થનમાં કે જે સરકારની ખોટી નીતિના કારણે હેરાન થઈ રહ્યા છે, પરેશાન થઈ રહ્યા છે. નવરાત્રિમાં પણ ત્યાં છે બિચારાઓ, નવરાત્રિમાં પણ ત્યાં છે, કદાચ દિવાળી પણ ત્યાં નીકળી જાય. સરકાર જાડી ચામડીની છે, કદાચ ઝૂકે નહીં, આપણે 156 આપી છે એટલે ઝૂકે પણ નહીં સરકાર, પણ લડે છે, લડવાના પ્રયત્ન કરે છે. ત્યારે આવા લોકોને સમર્થન આપવું પણ જોઈએ. શિક્ષક એમને નથી બનાતું સાહેબ, શિક્ષક માટે બહુ ભણવું પડે, 18-19 વર્ષ ભણવું પડે છે, અને ભણ્યા પછી પણ સીધા શિક્ષક નથી બની જતા. એના માટે તમારે સરકારે નક્કી કરેલ પરીક્ષાઓ આપવી પડે, પરીક્ષાઓ તમે પાસ કરો પછી તમે શિક્ષક બની શકો. અને જો એમાં શિક્ષક બન્યા પછી તમને એમ કે 11 માસના કરાર ઉપર, તો પછી કશું કામનું નથી, જિંદગી ચડી જાય ગોટાળે. પછી કે લે કચુકો લે, શું કરવાનું ભાઈ, આપણા બાળકોનું શું કરવાનું, શિક્ષકે શું કરવાનું. શિક્ષકને ગુરુનો દરજ્જો આપ્યો છે ને ભાઈ, આ એ જ લોકો નીતિઓ બનાવે છે કે જે કાયમી શિક્ષક પાસેથી ભણીને ત્યાં બેસે બેઠા છે, અથવા તો ભણ્યા ત્યાં બેઠા છે, જેને ખબર નથી શું કરવું શું ન કરવું. હરદભાઈ પરમાર આભાર, સોલંકી બીડી જય માતાજી. હવે આજનો વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ બોક્સના માધ્યમથી જણાવજો. વધારે ચર્ચા નથી કરવી, પણ ટૂંકમાં સરકાર જ્ઞાન સહાયકોની ભરતી રદ કરે, સરકાર કરાર આધારિત ભરતી રદ કરે, સરકાર કાયમી શિક્ષકની ભરતી કરે, સરકાર 32,000 જેટલા શિક્ષકોની ઘટ છે એ શિક્ષકોની ભરતી કરે, સરકાર જે શાળાઓમાં ઓરડાની ઘટ છે એ ઓરડાઓ બનાવે, એવી માંગ સાથે આજના વિડીયોને આપણે પૂર્ણ જ જાહેર કરીએ. આજના વિડીયોને હવે આવી રીતે આપણે કાયમ માટે નહીં, પણ અઠવાડિયે 1-2 વાર તો આવીશું. અને હજુ કહું છું કે ફેસબુક ઉપર ભરત સિંગળ પેજને લાઇક અને ફોલો કરી લીધો, આ પેજ છે ને એને લાઇક અને ફોલો કરજો સાહેબ. હવે આના ઉપર આવી જ રીતે આપણે વિડીયો, ઇન્ફોર્મેટિવ વિડીયો લઈને આવીશું અને સમજવાના પ્રયત્ન કરીએ. તમારા માટે થઈને, આપણા બધા માટે થઈને, આપણી આવનારી પેઢી માટે થઈને આપણે લાઈવ થઈએ છીએ. મારા વ્યક્તિગત આ મારો અમુક સ્વાર્થ હોઈ શકે કે ભાઈ મારી ચેનલ ગ્રોથ થાય અને વિડીયો વધારે શેર થાય, એ અલગ વસ્તુ છે, પરંતુ લોકોને સ્પર્શ કરતા મુદ્દાઓ પણ આપણે લાઈવ થઈ છે. ભાલિયા કનુભાઈ, કારુભાઈ ભાલિયા, જય સોમનાથ, જયદીપભાઈ મજેઠિયા આભાર, કાનજીભાઈ આભાર, કાનજીભાઈ બામણિયા વાળા રામભાઈ આભાર. ઓકે, આભાર તમામ લોકોના આભાર સાથે આપણે આજનો અહીં વિડીયો અહીં પૂર્ણ જાહેર કરીએ છીએ. આપ સૌનો આભાર વ્યક્ત કરું છું.
અને આપ સૌને વિનંતી કરું છું કે આવી જ રીતે જ્યારે પણ લાઈવ થઈએ ત્યારે વિડીયોને શેર કરવાના પ્રયત્ન અવશ્ય કરજો. ભરત સિંગળ ઓફિશિયલ જે પેજ છે એ પેજને લાઈક અને ફોલો કરી લેજો. સાથે સાથે યુટ્યુબ પર ખેડૂત સાથી, ખેડૂત હોય તો યુટ્યુબ પર ખેડૂત સાથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. યુટ્યુબ પર ભરત સિંગળ ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. હવે ખૂબ અસરકારક રીતે એક આખી ટીમ બનાવીને આપણે વિડીયો બનાવીશું, લોકોને જાગૃત કરીશું, લોક આંદોલનને મજબૂત કરીશું, લોક સરકાર બનાવવાના પ્રયત્ન કરીશું. એના માટે આપ સૌનો સાથ અને સહકારની ખૂબ જરૂર પડશે. અશ્વિનભાઈ પરમાર આભાર, બામણિયા કિશોરભાઈ આભાર, તમામ લોકોના આભાર સાથે આજના વિડીયોને અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. એક નવા વિષય સાથે, નવા વિષય વસ્તુ સાથે ફરીથી માહિતી સાથે શેર થશું. ડિજિટલ બોર્ડના માધ્યમથી ફરીથી આપણે લાઈવ થશું, શેર કરીશું અને ખૂબ માહિતી તમારા સુધી પહોંચાડવાનું કામ કરીશું. હરતભાઈ પરમાર, જય સોમનાથ. આપ સૌના આશીર્વાદ અને ખાસ સોમનાથ મહાદેવના માં કુળદેવી માં કાળીના આશીર્વાદ મારા ઉપર બન્યા રહે એવી પણ હું પ્રાર્થના કરું છું. આપ સૌ ઉપર પણ આશીર્વાદ બન્યા રહે એવી પણ પ્રાર્થના સાથે આજના વિડીયોને પૂર્ણ જાહેર કરીએ છીએ. આભાર, ધન્યવાદ, જય હિન્દ, જય ભારત.